વીણવા જાય કે હાલો હાલો મોતીડા વીણવા જાય લેખન શ્રીમતી નયનાવાળા પ્રવક્તા પરેશ વર્ગામાં અને ભાવના દુશી સંકલન અને પ્રસ્તુતિ ડોક્ટર ગીતા ગીરા આજે રજૂ કરીએ છીએ જૂનાગઢ ભવનાથની ઐતિહાસિક અને આધ્યાત્મિક માહિતી ભાગ બીજો કાયા જેની કુંમળી પડછંદ જેનો પ્રાણ

ભક્તિ રસની સાથે સાથે માનવતાની મહેક પ્રસરાવતા અનેકવિધ કલ્યાણકારી કાર્યો પણ થાય છે ભવનાથમાં ગોરખનાથ સંપ્રદાયની પરંપરાનો ત્રિલોકનાથ આશ્રમ માનવતા લક્ષી પ્રવૃત્તિઓને લઈને પ્રચલિત છે આશ્રમમાં મહેમાનોને આદેશ એ શબ્દથી આવકારવામાં આવે છે આદેશ એ શબ્દનું અર્થઘટન કરી આશ્રમ વિશે વાત કરી રહ્યા છે મહંત શ્રી શેરનાથજી બાપુ યોગાચાર્ય ભગવાન ગુરુ ગોરક્ષનાથજીએ નાથ સંપ્રદાયની પરંપરા ચલાવી આ પરંપરામાં યોગીરાજ ગુરુ શ્રી ત્રિલોકનાથજી બાપુ એમના ગુરુ મહારાજ શ્રી સોમનાથજી બાપુએ આ પવિત્ર ગિરનારની તપસ્થલીમાં પોતાના જીવન દરમિયાન જ્યાં દત્ત મહારાજ અને ગોરક્ષનાથજીના વેછણા છે ગોરક્ષનાથજી ભગવાને નાથ સંપ્રદાયની પરંપરા ચલાવવામાં ગિરનાર તપોભૂમિની અંદર પોતાના જીવન સમય દરમિયાન યોગ શક્તિથી ગિરનારની સર્વ ઉચ્ચ ટૂંક જે ગૌરવ ટૂંક કહેવાય છે જે ઊંચામાં ઊંચી ટૂંક છે ત્યાં એમણે તપસ્યા કરી યોગ પ્રચાર માટે તેઓએ ગિરનારમાં તપસ્યા કર્યા પછી ભવનાથ તલેટીમાં તેમજ ઓડદર ગામની અંદર તેવી જ રીતે માધુપુર પ્રાચીમાં આવા વિવિધ સ્થળોમાં યોગ પ્રચાર અને તપસ્યા કરી દિવ્ય પુરુષ એવા તેજસ્વી અને મહાન યોગી વચનશીધ પુરુષ એવા ત્રિલોકનાથજી બાપુ કે જેમના દર્શનથી જ મને મારા પોતાના જીવનમાં એક અલૌકિક ચેતના જાગૃત થઈ અને મારા વિચારમાં અને જીવનમાં દિવ્ય ભવ્ય અને અલૌકિક વૈરાગ્યની અનુભૂતિ થઈ બાપુના દર્શન પછી મારા જીવનમાં આ ગિરનારની ભૂમિની અંદર અને ત્રિલોકનાથ બાપુના સાનિધ્યમાં સાનિધ્યમાં રહેવાની ખૂબ જ તમન્ના જાગી જેને કારણે મેં મારા બાલ્ય સમય દરમિયાન સર્વસ્વનો ત્યાગ કરી અને ગુરુ મહારાજના ચરણની અંદર આવી સેવા અને સ્મરણ માટે અને પરમાત્માની પ્રાપ્તિ માટે અને ગુરુકૃપા પ્રાપ્ત કરવા માટે મારો સમયનું યોગદાન અહીં આપ્યું અને આ સંસ્થાનો ભાર મારા શ્રીર ઉપર આવ્યો એ સમય દરમિયાન ઘણા સંતો અને મહાપુરુષોના દર્શન સત્સંગ અને સેવાનો લાભ મેળ્યો નાથ સંપ્રદાયની અંદર આદેશનો ઉલ્લેખ ખૂબ જ અદ્ભુત રીતે કરવામાં આવે છે સૌ સૌ સંપ્રદાયના સંતો પોતપોતાના ઇષ્ટના નામથી એકાબીજાને મળતી વખતે બોલે છે તેવી જ રીતે નાથ પરંપરાની અંદર નાથ સંપ્રદાયના સંતો જ્યારે પરસ્પર મળે છે ત્યારે આદેશ આદેશનો ઉચ્ચાર કરે છે આદેશનો અર્થ એવો પણ થાય છે આ એટલે જી જીવ દ એટલે આત્મા છ એટલે પરમાત્મા જીવ આત્મા અને પરમાત્માનું એકીકરણ એકરૂપ થવું એનું નામ આદેશ આદેશનો અર્થ એક એવો પણ સંતોએ કર્યો છે આદ ઈશ આદ ઈશ આદ એટલે પ્રથમ ઈશ એટલે પરમાત્મા જે આદિ અનાદિ જ્યારે કંઈ પણ ન હતું ત્યારે જે પરમાત્મા હતા જે મારી અને તમારી અંદર છાયા રૂપે જે સૂક્ષ્મ રૂપે વિરાટ સ્વરૂપે પ્રતિષ્ઠિત છે એને નમસ્કાર આદ ઈશ એટલે પ્રથમ ઈશ્વરને નમસ્કાર એવો પણ આદેશનો અર્થ થાય છે લૌકિક ભાષામાં આદેશ એટલે હુકમ એવો પણ અર્થ કરવામાં આવે છે નાથ સંપ્રદાયની અનેક પ્રકારની ક્રિયાઓ અનેક પ્રકારના યોગો અનેક પ્રકારની મંત્ર સિદ્ધિ ગોરક્ષનાજીએ પ્રસિદ્ધ કરી છે પરંતુ આજના સમયની અંદર સહજ યોગની વિશેષતા અમારા ગુરુ મહારાજ બતાવતા તેઓ એમ કહેતા પરમાત્મા સર્વવ્યાપી છે સર્વની અંદર બિરાજમાન છે તો સર્વની અંદર જે ચેતના બિરાજમાન છે તેમની જો કૃપા પ્રાપ્ત થાય તો ચોક્કસ ગોરક્ષનાથજી અને ઈષ્ટ શિવજીની કૃપા પ્રાપ્ત થાય એના માટે ત્રિલોકનાથજી બાપુએ ભવનાથની અંદર આ આશ્રમ બનાવી ગોરક્ષનાથ આશ્રમની સ્થાપના કરી ત્યાં હરરોજ નિત્ય નિયમિત રીતે દુખ્યા અને ભૂખ્યાની સેવા કરી ગૌ સેવા કરી અતિથિને આવકાર્યા બ્રાહ્મણો અને દુખીઓની પણ સેવા કરી અને દેવ આરાધના પણ કરી આજે આ પરંપરા સતત ચાલુ છે ગિરનારીની છાયાની અંદર અદ્ભુત સમયનો સદુપયોગ આ સંસ્થામાં થઈ રહ્યો છે સદાને સર્વદા માટે આ સંસ્થાની ઉપર દેશ પ્રદેશના અને અહીં વસતા સંતોની કૃપા દ્રષ્ટિ છે તીર્થટન કરવા આવતા સંતો પણ અહીં હરમેશને માટે અમને સેવાનો લાભ આપે છે અને આ ભૂમિની અંદર એક સમય પાસ કરવા માટે ક્યારેય અકળામણ થતી નથી પ્રકૃતિની રમણીયતા ગિરનારની ભવ્યતા ભક્તિમય વાતાવરણની દિવ્યતા આ ત્રિવેણી સંગમ એટલે ભવનાથ તળેટીનો ભારતીય આશ્રમ સંતોના સાનિધ્યનો સાક્ષાત્કાર અહીં સહજ શક્ય બને છે

ન ગંગા ગોમતી એળે ગયો લગભગ પચાસ વર્ષથી અહીં ગિરનારની અનુભૂતિ કરવાનો સેવા કરવાનો એક મોકો મળેલો પ્રતિવર્ષ અહીંયા શિવરાત્રિનો મહામેળો ભરાય છે એક મિની કુંભજ અહીંયા થઈ જાય છે એવી જ રીતે ગિરનારની પરિક્રમા જેને લીલી પરિક્રમા કહીએ છીએ કાર્તક સુદ અગિયારથી પૂર્ણિમા સુધીનો ચાર દિવસનો એ પણ એક મહોત્સવ હોય છે લગભગ પચાસ પંચાણ વર્ષથી મારા બાલકાળમાંથી અહીંયા ગુરુદેવ અવંતિકા ભારતીજી મહારાજ શ્રીની સાથે સેવા કરવા માટે આવતા અને એ સેવા કરતાં 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 ગિરનારના પ્રત્યેક સુંદર લગાવ થયો પ્રતિવર્ષ શિવરાત્રિમાં મહાવદ નવમીથી શિવરાત્રિ સુધીનો પાંચ દિવસનો મેળો કરવા માટે અમે પંદર દિવસ અહીં પઢાવ લઈને આવતા ભજન અને ભોજન એ અહીંની પરંપરા છે એટલો સાત્વિક માહોલ હોય છે મેળા દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ ખ્યાતનામ કલાકારો સંતો એમની ઉપસ્થિતિ હોય છે શિવરાત્રિએ કુંડમાં દસનામ નાગા સંન્યાસીઓનું જલુસ નીકળી અને મરઘીકુંડમાં સ્નાન કરે છે ભવનાથ મહાદેવની બાજુમાં પચાસ વર્ષ જે જગ્યાએ અમારો પડાવ હતો ગોદળ અખાડાના ટેકરા ઉપર આ જગ્યા બહુ નાની પડતી અહીંયા જે જગ્યાએ હાલ ભારતી આશ્રમ નું નિર્માણ થયું છે એ જગ્યા ત્રાણુમાં લેવામાં આવી ત્યાર પછી આનો ચેરિટેબલ હેતુથી વિકાસ કરવા માટે સૌથી પહેલાં અહીંયા કંઈક શૈક્ષણિક ક્ષેત્રી ક્ષેત્ર થાય એવી મારા મનની અંદર એક ભાવના હતી કારણ કે દિવસે દિવસે શિક્ષણનો વ્યાપ તો વધતો જાય છે પરંતુ સંસ્કાર સાથેનું શિક્ષણ ઋષિ પરંપરાનું શિક્ષણ આપણા ગુરુકુળની પરંપરાનું સંસ્કૃતિભર્યું શિક્ષણ આવું કંઈક થાય એવી એક મનોભાવના લઈને અહીંયા એક ધૂણી દખાવીને લગભગ નવ વર્ષથી સતત આવી બેઠો છું અહીંયા હાલમાં લગભગ સોથી સવાસો રૂમોનું નિર્માણ થયું છે ભોજનાલયનું પણ નિર્માણ થયું છે કોઈ પણ આવતા બહારથી યાત્રિકો અતિથિઓ સેવા જ્ઞાતિ જાતિ અને સંપ્રદાયના ભેદભાવ રહિત અહીંયા ભૂખ્યાને ભોજન અને આશરો આપવામાં આવે છે સાથે સાથે એક સુંદર ગૌશાળાનું પણ નિર્માણ થયું છે લગભગ પંદર સત્તર હજાર વાર જમીનનો આ વિસ્તાર છે જેમાં પ્રાકૃતિક અનેક પ્રકારના વૃક્ષો એક તરફ ગિરનારની ગિરિ શિખર એક તરફ દાતારનો ડુંગર એક તરફ જોગણીનો ડુંગર આવા ત્રણ ડુંગરની વચ્ચેની આ તળેટી ભાવનાથ તલેટીના નામથી ઓળખાતી આ તળેટીમાં ભારતીય આશ્રમનું નિર્માણ ઈસવીસન પંચાણુંમાં આની શરૂઆત થઈ આઠ નવ વર્ષના ટૂંકા ગાળામાં સો સો રૂમ તૈયાર થયા છે અહીંયા અત્યારે બત્રીસ રૂમોનું એક છાત્રાલય બન્યું છે શિક્ષણ સંકુલ બન્યું છે હેતુ એક માત્ર છે અહીંયા કે ગિરનાર અને સૌરાષ્ટ્રની ભૂમિ એ તો આતિથ્ય માટેની ભૂમિ છે અને એ આતિથ્યની ભૂમિમાં વિદ્યાર્થીઓ સર્વાંગી વિકાસ કરે અને સાથે સાથે આવતા અતિથિ અભ્યાગત સાધુ સંતો એની આત્મભાવથી સેવા થાય આવા હેતુ લઈ અને આ ગિરનારની તલેટીમાં અમે આ આશ્રમનું નિર્માણ કર્યું છે લગભગ મારા પંદર વર્ષની વયથી હું આ સંન્યાસ જગતમાં પ્રવેશ પામ્યો છું અત્યારે સેવન્ટી ફાઈવ એટલે પંચોતેર વર્ષની મારી વય છે અને એ વયમાં પણ હું ગિરનારની કૃપાથી ભગવાન દત્તાત્રેયની કૃપાથી ગુરુદેવની કૃપાથી સક્ષમ રીતે હજી તમામ પ્રકારની સેવા કરી શકું છું અને એ છે એક ગિરનારનો સુંદર મહિમા ખૂબ જ અલ્પ આયુમાં આધ્યાત્મિકતાના રંગે રંગાયેલા ભક્તિરસના ઘોટડા જેમણે પીને પચાવ્યા છે સંસારમાં રહીને પણ સાધુતાની સમીપે રહ્યા છે એવા ગોરખનાથ ટ્રસ્ટ ભવનાથના ટ્રસ્ટી તોગુભાઈ ડેરૈયા પોતાની અનુભૂતિ વર્ણવે છે ધરતી અમારી તગજુની અનગઢ જુનો ગિરનાર જ્યાં હવજળાય હેંજળ પિયે અરે જેના નમણા નરને ના રેવતાચલ પર્વતના નામે ઇતિહાસમાં જેની નોંધ છે એવા ગઢ જૂના ગિરનારની પવિત્ર ધામ તરીકે સારા જગતમાં ખ્યાતિ છે પુરાતન કાળથી અહીંયા દેવી દેવતાઓના બેસણા છે અને જ્યાં અનેક આશ્રમો તથા અનેક રીતે દેદીપ્યમાન એવા પર્વતોની વચ્ચે શોભતો ગઢ જૂનો ગિરનાર જેના વખાણ કરીએ જેની નોંધ લઈએ અથવા તો જેના આપણે ગુણગાન ગાઈએ એટલા ઓછા છે ચારે બાજુ પર્વતમાળાઓથી ઘેરાયેલો આ ગિરનાર જેમાં જોગણિયા ડુંગરથી શરૂઆત કરીને એક બાજુ દાતાર છે નવનાથ ચોરાસી સિદ્ધોના બેસણા છે ત્યાં વચ્ચે મોટો પર્વત તરીકે જે ઓળખાય છે તે ગિરનાર પર્વત છે ગિરનાર પર્વત ઉપર માળી પરબથી શરૂ કરીને દાતાત્રય ટૂંક અને ગુરુ ગોરક્ષનાથજીની ટૂંક વચ્ચે ઓઘડપીરનો ડુંગરો પણ આવેલો છે જ્યાં માતાજી ભવાની માના પણ બેસણા છે ભરતુહરીની ગુફા અને ગૌમુખી ગુફા તેમજ ભરતવન અને શેષાવનથી શોભતો આ ગિરનાર જેને અનેક યાત્રાળુઓ વર્ષો વર્ષ યાત્રાઓ કરીને યાદ કર્યા કરે છે ગિરનારની અંદર ભવનાથ ક્ષેત્રને ધ્યાને લઈએ તો ચારે બાજુ મહાન સંતોએ જ્યાં તપસ્થલી બનાવી છે જ્યાં મહાન સંતો આવીને પોતાના આશ્રમો સ્થાપ્યા છે ગિરનાર ક્ષેત્રમાં અનેક સંતોના આશ્રમો આવેલા છે જેમાં અમારા ગુરુશ્રી પરમ પૂજ્ય ત્રિલોકનાથ બાપુએ ગોરક્ષનાથ આશ્રમ તરીકે ઓળખાતા એક મોટો આશ્રમ સ્થાપેલ જેમાં પણ ગોરક્ષનાથ આશ્રમમાં વિવિધ પ્રકારની સેવાઓ સાથે દુખિયાઓ ભૂખ્યાઓ અને ટેલિયાઓની સેવા કરવામાં આવે છે ગિરનાર તણી ગોદમાને સિદ્ધજનોની સાથ સોમનાથજીના શિષ્ય સિદ્ધ ત્રિલોકીનાથ પરમ પૂજ્ય ત્રિલોકનાથ બાપુનું જીવન એવા પ્રકારનું હતું કે તેઓએ લગભગ સિત્તેરની સાલથી ત્રાણું સુધી ઓગણીસો ને ત્રાણુંની સાલ સુધી આ આશ્રમમાં રહીને ટુકડો શરૂ કરેલો અને અભ્યાગતોને સાધુ મહાત્માઓને પોતાના આશ્રમમાં રાખીને સેવાઓ કરેલી જે અલભ્ય લાભ જે લોકોને ત્રિલોકનાથ બાપુનો મળ્યો છે તે બાપુને સંત શિરોમણી અથવા તો એક મહાન ભક્ત ભગવાન ભૂષણ એવા તરીકે ઓળખે છે જે હાલમાં પણ ત્યાં આશ્રમમાં એવા મહાત્માઓ છે જે બાપુ ત્રિલોકનાથજીના આશીર્વાદથી હજી પણ ભજન અને ભોજન આનંદ કરી રહ્યા છે આ ભવનાથમાં બીજા ઘણા આશ્રમો છે જ્યાં પણ આજની તારીખે આજના દિવસે ભોજન અને ભજનની વ્યવસ્થાઓ ચાલુ જ છે ભવનાથમાં અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે શિક્ષણથી માંડીને અહીંયા કેટલી યોગ શિબિરો શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે ગિરનાર ધમધમતો છે ગિરનારમાં અનેક યાત્રાળુઓ પરદેશથી પણ આવે છે જે આ મેળાઓનો લાભ લે છે અને શ્રાવણ મહિનો તથા ડિસેમ્બર મહિનામાં ગિરનાર પર્વત ઉપર બહુ મોટી યાત્રાઓ થાય છે અને નરસિંહ મહેતાના આ જૂના નગરમાં જૂનાણામાં ગિરનાર પર્વત એ એક એવી અલભ્ય પ્રકૃતિ છે જ્યાં પાણી અને વન્ય પ્રાણીઓ પણ સિંહ ગર્જનાઓ સાંભળવા મળે છે પક્ષીઓના કલરવ સાથે તેમજ પ્રાણીઓના અવાજ સાથે રાત્રિ રોકાણ જે કરે તેને ગિરનારમાં આ તમામ લાભો પ્રાપ્ત થાય છે અમારા ગુરુજી કહેતા કે તમે બધા બહુ જ ભાગ્યશાળી છો પૂજ્ય ત્રિલોકનાથ બાપુનું એક વિધાન છે કે ઘંટલીના બે પડ વચ્ચે ઘંટીના બે પડ વચ્ચે દરેક દાણાઓ પીસાઈ જાય છે પણ ઘંટીની વચ્ચે આવેલા ખીલડાની બાજુમાં જે દાણો પહોંચી જાય તે સ્વયં સલામત રહે છે એમ ગિરનારની આજુબાજુ ગિરનારની છાયામાં જે લોકો આનંદ કરે છે જે લોકો ભક્તિ કરે છે એ સલામત બની જાય છે જેની વાતો માનતા કાગળ અને કલમ બનને ઓછા પડે એવો વિશાળ જેનું મહાત્મ્ય છે જેના ભીતરમાં અનેક આધ્યાત્મિક અને ભૌગોલિક અજાયબીઓ સમાયેલી છે એવો ગિરનાર પર્વત એ સોરઠની ઓળખાણ છે વડીલોની છત્રછાયામાં સુરક્ષિતતા અને સલામતીનો ભાવ ઉત્પન્ન થાય છે તેવી જ રીતે ગિરનારના સામીપ્યથી અગમ્ય માનસિક શાંતિ અને આંતરિક મનોબળની અનુભૂતિ થાય છે માનવ જીવનના અનેક મર્મ અહીં પામી શકાય છે સોરઠ ધરાના સંચર્યો ન જોયો ગઢ ગિરનાર ન નાયો દામો રેવતી તો એડે ગયો અવતાર ગિરનાર પર્વતનું ઐતિહાસિક ધાર્મિક ભૌગોલિક વૈજ્ઞાનિક મનોવૈજ્ઞાનિક પ્રાકૃતિક સાહિતિક સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી મૂલ્યાંકન કરે છે જાણીતા વિવેચક અને લોકજીવનના અભ્યાસુ શ્રી નિરંજન રાજ્યગુરુ ગિરનાર ક્ષેત્ર તમામ ધર્મપંથ સંપ્રદાયનું એક તીર્થ સ્થાન લોક સમુદાયમાં પણ ગિરનારનું મહાત્મ્ય ઓછું નથી ગિરનારનો આકાર શિવલિંગ જેવો છે એટલે સાક્ષાત શિવનું સ્વરૂપ માનીને પણ આપણા સિદ્ધ સાધકો ગિરનારની યાત્રા કરે ગિરનારની પરિક્રમા કરે ભવનાથના મેળામાં મૃગીકુંડના સ્નાનનું મહાત્મ્ય જાણીને એમાં સ્નાન કરવા માટે મહાશિવરાત્રીમાં મેળામાં આવે ભારતભરના સાધુ સંતો આ એક સિદ્ધ ક્ષેત્ર છે એક સાધના ક્ષેત્ર છે એક દિવ્ય ચેતનાનું કેન્દ્ર છે અને એને કારણે પોતાની અધૂરી સાધના પૂરી કરવા માટે પણ દરેકે દરેક સંપ્રદાયના સાધક સંતો અહીંયા વારંવાર આવતા રહે છે ગિરનારનું મહાત્મ્ય આ સંતોને કારણે છે આ સાધના ક્ષેત્રને કારણે છે એની સાથોસાથ આપણા સંત કવિઓ ગાય છે એમ ગીરની વનસ્પતિને કારણે પણ છે અનેક પ્રકારની તાંત્રિક જડીબુટ્ટીઓ તંત્ર સાધનામાં ઉપયોગી અને સાથોસાથ આપણા આરોગ્ય માટે પણ ઉપયોગી એવા ઔષધો કિંમતી ઔષધો આપણને ગિરનારના જંગલમાંથી મળે જ્યાં સરસ મજાનું ઉપવન હતું તળાવ હતું અને તમામ ધર્મપંથ સંપ્રદાય એના અનુયાયીઓ માટેનું સાધના ક્ષેત્ર હતું જમિયલ શાહ પીરને પણ આપણે યાદ કરવા પડે આ જ ક્ષેત્રમાં દાતાર બાપુ જમિયલ શાહ દાતાર એક તરફ ગુરુદત્તની ટૂંક હોય દત્તાત્રેય બીજી ટૂંકમાં આવીએ અને તરત જ આપણને નાથ સંપ્રદાયના ધુરંધર એવા ગોરક્ષનાથજીના દર્શન થાય નાથ સંપ્રદાય એ હઠયોગની સાધનામાં સમગ્ર ભારત વર્ષમાં સાધનાની કઠિન તપશ્ચર્યામાં ખૂબ જ જાણીતો એવો સંપ્રદાય ગુરુ દત્ત બાબાનો ધૂણો જ્યાં હોય ગોરક્ષનાથજીનો ધૂણો હોય અને આપણા ભારતના જે શાક્ત તીર્થો છે દેવી તીર્થો છે એમાં અંબાજી શક્તિ પીઠ તરીકે જાણીતું એ અંબાજીનું સ્થાન હોય જૈન દેરાસરો મળતા હોય નેમિનાથની ટૂંક તરીકે જ્યાં વસ્તુપાલ તેજપાલના દહેરાઓ હોય અને સતી અનુસૂયાની ટૂંક ઓઘડની ટૂંક અને દશ મહાવિદ્યામાં આદ્યા પ્રથમા એવી કાલિકાની ટૂંક તો આવા સિદ્ધ ક્ષેત્રોમાં ગિરનારનું નામ અગ્રગણ્ય છે એનું ભૌગોલિક મહત્ત્વ પણ છે પુરાતત્વની દ્રષ્ટિએ પણ એના જે પથ્થરો છે એ સૌથી પ્રાચીન એના પથ્થરોની જે કાર્બન કસોટી વગેરે આપણા વૈજ્ઞાનિકો કરે છે એ અને એ મૂળ જ્વાળામુખીના રસમાંથી બનેલો આખો પહાડ છે પર્યાવરણની દ્રષ્ટિએ પણ આ આપણું મહત્વનું એક ક્ષેત્ર છે સમગ્ર ગીરનું જંગલ ગીરના જંગલમાં પણ વિશેષ એવું જંગલ એ ગિરનારની આસપાસનું જંગલ છે તો વનસ્પતિની દ્રષ્ટિએ પશુઓની દ્રષ્ટિએ પ્રાણીઓની દ્રષ્ટિએ પક્ષીઓની દ્રષ્ટિએ તમે કોઈ પણ રીતે આજુબાજુ જે પશુપાલક માલધારી વર્ગ જે રહે છે તો એના કલ્ચરની દૃષ્ટિએ એની સંસ્કૃતિની દૃષ્ટિએ સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિનો સૌરાષ્ટ્રની લોક જાતિઓનો અભ્યાસ કરનાર પરદેશથી જે વિદ્વાનો આવે છે એ પણ આ વિસ્તારમાં ખાસ જ્યાં તમને પ્રાચીન અવશેષો મળે છે સંસ્કૃતિના એમના જીવન ધોરણના એના રહેન સહનના એના પહેરવેશના એની બોલી ઉચ્ચારના ભાષાની દ્રષ્ટિએ પણ સંશોધન કરનારને આપણી ગુજરાતી ભાષાના પ્રાચીન અંશો મેળવવા હોય તો ગીરના જંગલમાં જે આદિવાસી એટલે આદિવાસી એટલે આપણે જે શબ્દ આદિવાસી તરીકે પ્રયોજીએ છીએ એ આદિવાસી નહીં પણ પ્રાચીન કાળથી સૌરાષ્ટ્રમાં વસતી આવેલી એ પ્રજા જુદી જુદી લોકજાતિઓ અને એના જે વંશ પરંપરાગત પોતાના વ્યવસાયો પશુપાલનનો વ્યવસાય કરતા હોય કઠિયારાઓ છે તો એમાં પણ હિન્દુ મુસ્લિમ કઠિયારાઓ આપણને મળે અને એની આ સંસ્કૃતિ એનો અભ્યાસ કરવા માટેનું પણ એક સારામાં સારું કેન્દ્ર એ ગિરનાર ક્ષેત્ર આપણને મળતું હોય એક મનોરંજનનું ક્ષેત્ર માનીએ તો એક પર્યટનનું ક્ષેત્ર માનીએ તો એક પ્રવાસનું ક્ષેત્ર માનીએ તો પણ અનેક રીતે આ જે પ્રદેશનું મહત્વ છે આ સ્થાનનું જે મહત્ત્વ છે લૌકિક દ્રષ્ટિએ સામાજિક દ્રષ્ટિએ ભૌગોલિક દ્રષ્ટિએ એ બધું તો સાચું પણ સૌથી વિશેષ એમનું જો મહત્ત્વ હોય તો તમામ ધર્મપંથ સંપ્રદાયની એકત્વ એનો જ સમન્વય અહીંયા થયો છે અને જેમ જળું બે સૌરાષ્ટ્રના ગામડાઓમાં આવા લોકગીતો ગવાતા હોય જે બે એવો ગરવાને માથે રે રૂખડીયો જળું બીયો ઇતિહાસની દ્રષ્ટિએ પણ

મરતા મરતા રાખેંગાર એ જોને ખડેડી ખાંગો નવ થયો ગિરનાર ને જાણે વચન બાણ લાગ્યા હોય એમ એના ઉપરથી શિલાઓ ખળભળવા માંડી અને એ જોઈને રાણક દેવીએ પાછી વાત કરી છે કે ઈ માપડ જોને માપડ મારા યાધાર તારા ચોહલા કોણ ચડાવશે એ એ હવે તુને જીવતા આમ અનેક દ્રષ્ટિકોણથી આ ક્ષેત્રને આપણે મોલવી શકીએ એને યાદ કરી શકીએ આ સિદ્ધ ક્ષેત્ર વિશે તો કલાકો સુધી વાત કરીએ છતાં એ વાત પૂરી ન થાય પણ

તેમજ ભવનાથ ગિરનારના મહાત્મ્ય વિશે વિશેષ દસ્તાવેજી રૂપક લેખન શ્રીમતી નયના વાળા પ્રવક્તા પરેશ વડગામા અને ભાવના દોશી સંકલન અને પ્રસ્તુતિ ડોક્ટર ગીતા ગીરા મોતી વેરાણા ચોકમાં મોતી સમૃદ્ધ સાંસ્કૃતિક